જય ગૌ માતા. આજે અમરેલી તાલુકાના બાબાપુર વાક્યા ગામે છીએ, જે પ્રકાશભાઈ કાનાણી એના ફાર્મ ઉપર છીએ. હવે આ જે એનું ફાર્મ છે, આંબાનું છે, એને ઘણા વર્ષોથી પેસ્ટિસાઇડ રાસાયણનો ઉપયોગ કર્યો નથી, પણ પાલેકર પદ્ધતિનો ઉપયોગ કર્યો નથી, પણ સત્તા પણ આજે ગ્રોથ સારો છે. અને આજે પ્રકાશભાઈની જે હિંમત છે કે ભાઈ પાલેકર પદ્ધતિમાં એના કામને એના ફાર્મને આજે શરૂઆત કરી છે. અને શાંતિભાઈ લખીરિયા છે, એ ભરૂચથી આવ્યા છે અને પોતે બિઝનેસ કરતા કરતા પણ ગામને આજે એના ગામમાં 500-700 માણસની આજે શિબિર છે. તો શિબિર લેવા પ્રફુલ્લ દાદા માંડવડાથી આવ્યા છે, રમેશભાઈ કિકાણી આવ્યા છે વરસડાથી, મારું નામ છે ભરતભાઈ નારોલા. જે અમે પાલેકરજીની પદ્ધતિ ખેડૂતને શીખવાડીએ છીએ, તો શાંતિભાઈનો અને પ્રકાશભાઈનો ઉત્સાહ છે કે આજે વાક્યા ગામમાં આજે અમારે પાલેકરની શિબિર કરી અને ગામને આ રસ્તે વાળવું છે. તો આજે એની ફાર્મની વિઝિટ લીધી, તો કોઈ પણ ખાતર પ્રકારનું વાપર્યું નથી, તો પણ સારું છે. ખેડૂતે આ સમજવું છે, કોઈ પણ પેસ્ટિસાઇડ રાસાયણ વગરનું પ્રકાશભાઈએ એના 24 ગુઠા વીઘામાં ખાલી 12 ગુઠામાં એને કેટલી પ્રકાશભાઈ કેરી લીધી, 1.5 લાખનું વેચાણ કર્યું છે. 12 ગુઠા વીઘામાં કેરી છે, એને 1.5 લાખનું નથી કોઈ પેસ્ટિસાઇડનો ઉપયોગ કર્યો કે કોઈ રાસાયણનો ઉપયોગ કર્યો. તો પ્રકાશભાઈ, તમે આમાં જે કોઈ બીજું પાલેકર પદ્ધતિ તો નથી અપનાવી? ના અપનાવી, દેશી ખાતર માટે ખાલી કર્યું છે. તો પેસ્ટિસાઇડ ને રાસાયણ કેટલું નુકસાન કરતા છે એ લોકોને સમજવું જોઈએ. અને પ્રકાશભાઈ એના ગામને જે પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માંગે છે, શાંતિભાઈના પ્રયાસો છે. તો આ એક સરળ અને સારો રસ્તો છે પાલેકર પદ્ધતિનો. આજે તારીખ 11/8/2019 આજે એના ગામમાં હનુમાનજીને મંદિરે આજે 700 માણા ભેગું થાય અને પાલેકર પદ્ધતિ 2 નો ઉત્સાહ સારો છે અને ગામને આ તરફ લઈ જવું છે. પાપ મુક્ત ખેતીમાંથી પુણ્ય તરફ ખેતીમાં એના પ્રયાસોને આજે ગામને એને તરબોળ કરવું છે. તો એ નિમિત્તે પ્રફુલ્લ દાદા અને આખી ટીમ અમારે પ્રાકૃતિક ખેતી એ તરફ આવ્યા છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રકાશભાઈ અને શાંતિભાઈ બંનેને કે બાબાપુર વાક્યામાં એમનો આ પ્રયાસને ખૂબ ખૂબ અભિનંદન બિરદાવવામાં આવે છે. બરોબર, જય ગૌ માતા, જય ગૌ માતા.